નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ડિટેલમાં જોવાના છીએ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન નંબર એક મને ઓળખાવો એમાં પહેલો પ્રશ્ન છે મોઢામાં આ પ્રકારના દાંતની સંખ્યા સૌથી ઓછી હોય છે મોઢામાં આ પ્રકારના દાંતની સંખ્યા સૌથી ઓછી હોય છે એવું એવો કયો દાંત છે કયા પ્રકારનો દાંત છે તો દોસ્તો જવાબ આવશે છેદક દાંત દોસ્તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માગતા હોવ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને પેપર સોલ્યુશનની પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ સર્ચ કરીને પણ

રેસાનો ઉપયોગ ગરમ વસ્ત્ર બનાવવા થાય છે તો જવાબ આવશે ઊન ઓકે ઊન પ્રકારના રેસાનો ઉપયોગ ગરમ વસ્ત્ર બનાવવા માટે થાય છે પ્રશ્ન નંબર પાંચ આ પ્રકારના રેસાનો તાર મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે તો જવાબ આવશે રેશમ રેશમ પ્રકારના રેસાનો તાર મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે પ્રશ્ન નંબર બે નીચેના ગુણધર્મોને મનુષ્યમાં પાચન ઘાસ ખાનારા પ્રાણીઓમાં પાચન અને અમીબામાં પાચન એ મુજબ વર્ગીકૃત કરો નીચે ચાર તમને પાંચ ગુણધર્મો આપેલા છે આપણે વર્ગીકૃત કરી લઈએ સૌથી પહેલા આપણે વાત કરીએ મનુષ્યમાં પાચન તો આ પાચનમાં જઠરમાં એસિડનો સૌ થાય છે આ એનો પહેલો ગુણધર્મ છે ત્યાર પછી આ પાચનમાં રસાંકુરો દ્વારા અભિશોષણ થાય છે ત્યાર પછી વાત કરીએ ઘાસ ખાનારા પ્રાણીઓમાં પાચન તો પહેલો ગુણધર્મ આવશે આ પાચનમાં સજીવ ખોરાકને વગોળે વાગોળે છે ત્યાર પછી આ પાચનમાં સેલ્યુલોઝનું પાચન થાય છે પછી આપણે વાત કરીએ અમીબામાં પાચન તો એમાં દોસ્તો એક ગુણધર્મ આપણે યાદ રાખવાનો છે આ પાચનમાં ખોરાકનો કણ ખોટા પગ વડે પકડવામાં આવે છે યાદ અપાઈ દઉં કે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસસી બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જેડબલ ઇ નીટ કે ધોરણ છથી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી જીબી સર એન સર આ

પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે મનુષ્યના નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા સમજાવો પહેલું સ્ટેપ આવશે દોસ્તો પહેલી પહેલી ક્રિયા આવશે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે અહીં પકવાશીમાં ખોરાક સાથે યકૃતના અને સ્વાદુપિંડના સ્ત્રાવો અનુક્રમે પિત્તરસ અને સ્વાદુરસ ભળે છે બીજું સ્ટેપ આવશે પિત્તરસ સ્વાદુરસને ચરબીના પાસન પાચનમાં મદદ કરે છે ત્યાર પછી સ્વાદુરસ કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરે છે ત્યાર પછી દોસ્તો નાના આંતરડાની પાછળના ભાગમાં સ્ત્રવતો આંતરસ પણ ખોરાકમાં ભળે છે અને નહીં પછેલ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે આમ નાના આંતરડામાં ખોરાક લાંબો સમય રહી ત્રણેય ઉચ્ચેચકોની અસરથી ખોરાકનું પાચન સંપૂર્ણ થાય છે અને છેલ્લે પચેલા ખોરાકના પોષક દ્રવ્યો નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધો રસાંકુરોમાં શોષાય છે આગળ વધીએ પ્રશ્ન નંબર બે વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવે છે તે સમજાવો વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવે છે તે સમજાવો જવાબ જોઈ લઈએ શિમ્બી કુળની વનસ્પતિમાં રહેલ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાં રહેલ નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના ક્ષારોમાં રૂપાંતર કરી જમીનમાં સ્થાપન કરે છે વનસ્પતિ જમીનમાંથી તે નાઇટ્રોજન ક્ષાર સ્વરૂપે મેળવે છે આ ઉપરાંત વર્ષા ઋતુમાં વીજળીના ચમકારાથી હવામાં રહેલો નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના ક્ષારોમાં રૂપાંતર થઈ વરસાદ સાથે ભળીને જમીન પર આવે છે અને વનસ્પતિ જમીનમાંથી તે નાઇટ્રોજન મેળવે છે તો વનસ્પતિ નાઇટ્રોજન આવી રીતે મેળવે છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો નીચેના પ્રશ્નોના જવાબ આપો પણ દોસ્તો જે વિદ્યાર્થીઓને પેપર લખાઈ ગયું એ પેપર લખાઈ ગયા પછી પોતાના જવાબ સાચા છે કે ખોટા એ જ ચેક કરવા માટે તમારે પેપર સોલ્યુશનનો વિડીયો જોવાનો છે બાકી દોસ્તો તમારે પેપર સોલ્યુશન જાતે જ લખવાનું છે પોતાને જેટલું આવડે એટલું જ લખવાનું છે કોઈ ચીટિંગ કરવાની નથી પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે ત્રણ માર્કનો લીલા રંગ સિવાયના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે તે તમે કેવી રીતે ચકાસશો તો જવાબ આવશે લીલા રંગની ન હોય તેવી વનસ્પતિઓમાં ક્લોરોફિલની હાજરી હોય હોય જ છે પરંતુ તેના સિવાયના બીજા દ્રવ્યો હોવાને લીધે બીજા રંગનું પ્રમાણ વધારે હોવાથી તેમાં રહેલા રહેલો જે લીલો રંગ છે એ જોવા મળતો નથી પરંતુ બીજા રંગો જોવા મળે છે આથી કહી શકાય કે લીલા રંગની ના હોય તેવી વનસ્પતિમાં લીલા રંગની હાજરી એટલે ક્લોરોફિલની હાજરી હોય જ માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે તે વનસ્પતિ ખોરાક મેળવે છે પ્રશ્ન નંબર બે કોશેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણાયેલા તાર બનાવવાની પ્રક્રિયા ને રેશમની રીલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે ત્યારબાદ રેશમના તારને કાંતવામાં કાંટવામાં આવે છે જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે વણકરો આ દોરાના આજે રેશમના દોરા વડે રેશમના કાપડને પણ વણે છે તો દોસ્તો આવી રીતે જે પણ વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ લખ્યા હશે એ વિદ્યાર્થીઓને આ જે એકમ કસોટી છે વિજ્ઞાન વિષયની એમાં પચીસમાંથી પચીસ પચ્ચીસ એટલે કે પૂરેપૂરા માર્ક મળી શકે છે તેમ છતાં દોસ્તો કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ